મિત્રો, આજે આપણે ભારત દેશનો સૌથી મોટો તહેવાર કે દિવાળી, તેના વિશે વાત કરવાના છીએ. કે દિવાળી એટલે અસત્ય ઉપર સત્યનો વિજય, અજ્ઞાન ઉપર જ્ઞાનનો વિજય, અહંકાર ઉપર આત્મવિશ્વાસનો વિજય. અને આ જે દિવાળી છે મિત્રો, તે હિન્દુઓનો સૌથી મોટો તહેવાર કે જેને આપણે 5 દિવસમાં ઉજવીએ છીએ. તો 5 દિવસ, તો સૌથી જે પહેલો દિવસ હોય છે મિત્રો, તે એટલે ધનતેરસ, કે જે દિવસે આપણે જે આપણો લક્ષ્મી હોય છે, કે આપણા ઘરની અંદર જે ધન હોય છે તેને આપણે પૈસા ન માનતા આપણે તેને લક્ષ્મી માનીએ છીએ અને તેનું પૂજન કરીએ છીએ. લગભગ દુનિયામાં બીજો કોઈ એવો દેશ નથી જ્યાં લક્ષ્મીનું પૂજન થતું હોય, ધનનું પૂજન થતું હોય. આપણે અહીંયા લક્ષ્મીને આપણી માતા માનીને તેનું પૂજન કરીએ છીએ. ત્યાર પછી જે મિત્રો બીજો દિવસ આવે છે, તે બીજો દિવસ એટલે દ્વાળી ચૌદશ, કે આ દિવસે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ, કે મહાકાળી, કે મહાકાળી જેવા જે તામસી વૃત્તિના આપણા મિત્રો દેવી દેવતાઓ છે, તેને આપણે જો આ દિવસે મનાવવાનો પ્રયત્ન કરીએ તો તે લોકો આપણી સાથે ખૂબ જ આપણા જીવનની અંદર આપણે પ્રગતિ કરી શકીએ તેવું આપણને આશીર્વાદ આપે છે. ત્યાર પછી જે ત્રીજો મિત્ર આપણો સૌથી મહત્વનો દિવસ છે, તે એટલે દિવાળી, કે જે દિવસે આપણે આપણા ઘરે દેવડાઓ પ્રગટાવીએ છીએ, કે શુભમ ફરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે, કે દીવડાઓ પહેલેથી જ મિત્રો આપણા સનાતન ધર્મની અંદર તેનું મહત્વ રહેલું છે, કે ઘર પણ સારું કામ કરવા માટે આપણે હંમેશા દીવાઓ પ્રજ્વલિત કરીએ છીએ. અને દિવાળી એટલે કે આપણા હિન્દુ નિયમ પ્રમાણે કે આપણા વર્ષનો છેલ્લો દિવસ જે દિવાળી આપણે ઉજવીએ છીએ મિત્રો, અને જયારે આપણા જીવનમાંથી જે પણ પીડાઓ હોય, જે પણ કષ્ટ હોય તે દૂર થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ત્યાર પછી મિત્રો ચોથો દિવસ એટલે આપણો નૂતન વર્ષ, બેસતું વર્ષ, કે આ દિવસે આપણા હિન્દુઓ જે એકબીજા પોતાના સગાવાલા હોય છે તેમને મળવા માટે જાય છે, કે આખો વર્ષ દરમિયાન જે લોકો મહેનત કરીને પોતાના જીવનમાં પ્રગતિ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે, જેમના માટે કરતા હોય છે તેઓને સમય આપવાનો પ્રયત્ન કરે છે. અને ત્યાર પછી મિત્રો દિવસ એટલે ભાઈ બીજ, કે આ ભાઈ બીજ નો જે દિવસ છે મિત્રો, એ દિવસે ભાઈ અને બહેન એકબીજાના ઘરે જમવા માટે જાય છે અને આ જે દિવસ છે તેના મિત્રો આપણે ભાઈ બીજ તરીકે ઉજવીએ છીએ. એટલે આ 5 મુખ્ય આપણા હિન્દુઓના તહેવારો જેને આપણે એકી સાથે ઉજવીએ છીએ. અને મે બી નવરાત્રી પછીનો આ સૌથી મોટો એવો તહેવાર છે કે જેની ઉજવણી વર્ષો સુધી આપણે ચાલે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો દિવાળી સાચા અર્થમાં કોને મનાવી કહેવાય, જે આપણું ટાઇટલ છે, કે સાચા અર્થમાં દિવાળી કોને મનાવી કહેવાય, કે દિવાળી આપણે દર વર્ષે મનાવીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ, તે બધી વાત સાચી, ફરવું જોઈએ. પરંતુ આ વર્ષની દિવાળી આપણે અલગ રીતે ઉજવવાનો પ્રયત્ન કરવો જોઈએ, કે દિવાળી આપણે ઉજવીએ તો માત્ર આપણને જ અથવા તો આપણા પરિવારને ખુશી મળે એવું નહીં મિત્રો, પરંતુ જે આપણી સાથે કામ કરતા નાના કર્મચારીઓ છે એમને પણ આપણે આનંદ આપીએ મિત્રો. આપણા ઘરે રોજે જે ન્યૂઝપેપર વાળો આવે છે મિત્રો, એને કઈ બોનસ આપીએ, આપણું નાનું એવું બોનસ તેના માટે જીવનની એક બહુ મોટી ભેટ બની રહે છે મિત્રો. અને તે તમારા ઘરે ત્યાર પછી વધારે ખુશીથી ન્યૂઝપેપર આપવા માટે આવશે. બીજી વાત કે જે વોટર સાફ કરવા માટેના જે કર્મચારીઓ હોય છે મિત્રો, એ આપણી માટે તેમના એવું નથી હોતું કે મિત્રો તેમને પગાર મળે છે એટલા માટે તેઓ વોટર સાફ કરે છે, પરંતુ એ કામ કરવું બહુ અઘરી વસ્તુ છે. એટલે તેમને આપણે જે સાફ સફાઈ કરે છે એમનું ઘર સાફ થાય, એમના ઘરે પણ ખુશી આવે તેવો પ્રયત્ન કરીને આપણે તેમને પણ ખુશ કરીએ. ત્યાર પછી ફટાકડા, તો મિત્રો ફટાકડા ફોડવાના આપણે બધા શોખીન હોઈએ છીએ, તો ફટાકડા ફોડવા માટે જ્યારે તમે ફટાકડા ખરીદવા માટે જાઓ છો ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે જો આપણે મોટી શોપ માંથી ફટાકડાની ખરીદી કરીશું તો તે લોકો પાસે તો પહેલેથી પૈસા હોય જ છે, પરંતુ જે રોડ ઉપર બેઠેલા વેન્ડર્સ હોય છે, જે ફેરિયાઓ હોય છે વેચવાવાળા, જો તેની પાસેથી આપણે ફટાકડાની ખરીદી કરીએ તો તે લોકો પણ સાચી રીતે દિવાળી મનાવી શકે. આ દિવાળી આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણે માણસ બનીએ. એ ખૂબ જ સારો એવો પ્રસંગ કે કોઈ શેઠ હોય છે, તે શેઠની દુકાને એક ગરીબ માણસ પાણી માંગવા માટે જાય છે, એ રોડ ઉપર વેચવાળો ફેરિયો હોય છે, તે શેઠ પાસે જાય છે અને શેઠને એવું કહે છે કે શેઠ મારે પાણી પીવું છે, મને બહુ જ તરસ લાગી છે, છેલ્લી 2 થી 3 કલાક તે ભાઈ પાણી નથી પીધું હતું, અને તે પાણી માંગે છે ત્યારે શેઠ પૈસા ગણતા હોય છે. એટલે શેઠ એવું કહે છે કે હમણાં મારો માણસ આવે પછી તને પાણી આપે. આ વાતને 2 કલાક વીતી જાય મિત્રો, પેલો ગરીબ બહુ જ તરસ્યો થયો હોય, તે ફરીથી શેઠને કહે છે કે શેઠ મારે પાણી પીવું છે, મને પાણી આપો. ત્યારે શેઠ ફરીથી હજુ પૈસા ફણતા હોય છે, એટલા માટે હજુ એમ કહે છે કે હમણાં મારો માણસ એટલે કે મારો જે નોકર છે તે આવે એટલે તને પાણી આપે.
मित्रों पांच कलाक वीती जाए पेलो मरवानी तैयारी में आवी जाए कि शेठ हवे मने पाणी आपो नहींतर हूँ मरी जईश। अने त्यारे पण शेठ एवुं कहे छे कि हमणा मारो माणस आवे ने तने पाणी आपे। त्यारे जे पेला गरीब माणसे जवाब आपेलो ए जवाब मित्रो याद राखवो जोईए, शेठ तमे ज थोड़ी वार माणस बनी जाओ ने, कि तमे ज थोड़ी वार माणस वृत्ति मां आवी जाओ ने। एम टीचर्स डेना वीडियो मां मैं आपने तमने कीधेलो के टीचर ने पहली फरज ए छे कि पोताना विद्यार्थी ने माणस बनावे। એટલે આ શેઠ ને તે એવું કહે છે કે શેઠ તમે માણસ બની જાઓ, માણસ બનવાનો પ્રયત્ન કરો, માણસ જાતિના જે ગુણો હોય છે તે તમારામાં લાવવાનો પ્રયત્ન કરો, કે જો તમારી પાસે કોઈ પાણી માંગે છે અને તે પાણી આપવા માટેનો પણ તમારી પાસે ટાઈમ નથી તો તમે માણસ છો કે નહીં વિચારવું પડે। ત્યાર પછી એ ખૂબ જ સારો એવો જે પ્રસંગ છે તેના વિશે પણ વાત કરીએ તો એકવાર એવું બનતું હોય છે કે બહુ મોટો થાંભલો હોય છે, એ જે થાંભલો હોય છે તેને બહુ બધા માણસો ઊંચકતા હોય છે અને ત્યાંનો જે મતલબ મેનેજર હોય છે ત્યાં ઉભો ઉભો તે જોતો હોય છે, તેના 20 મજૂરો થાંભલો ઊંચો કરી રહ્યા હોય છે। હવે એ થાંભલાનું જે વજન હતું એ એટલું બધું વધારે હતું કે 20 લોકોથી ઊંચો નથી થતું હતું। હવે એ થાંભલાનું વજન એટલું હતું કે જો એક માણસ કોઈ બીજો જોડાય તો તે થાંભલો ઊંચો થઈ જાય એમ હોય છે। 20 માણસો તે મહેનત કરી રહ્યા હોય છે થાંભલો ઊંચો કરવાની, પરંતુ તે થાંભલો નથી ઊંચો થતો હતો અને એ મેનેજર ત્યાં ઉભો ઉભો જોતો હોય છે, પરંતુ તે મેનેજરને એવું નથી થતું કે હું અહીંયા જઈને આ જે મજૂરો છે તેને મદદ કરું। મદદ કરવાની વાત તો દૂર રહી, પરંતુ તે ત્યાં અડવાનો પણ પ્રયત્ન નથી કરતો। અને એ સમયે હવે આ જે મિત્રો એ બિલ્ડિંગ જે હતી એ નેપોલિયનની માલિકીની હતી, આપણે બધા સૌ જાણીએ છીએ નેપોલિયનને, તે નેપોલિયનની માલિકીની બિલ્ડિંગ હતી અને તેમાં સમારકામ ચાલતું હતું। હવે બને છે એવું કે એ સમયે નેપોલિયન પોતે એક સામાન્ય માણસ તરીકે ત્યાં આવે છે અને જોવે છે કે 20 મજૂરો થાંભલો ઊંચો કરવાનો પ્રયત્ન ફરતા હોય, જો એક કોઈ માણસ જોડાય તો તેમ થાંભલો ઊંચો થઈ જાય એમ હોય। એટલા માટે નેપોલિયન પેલા મેનેજરની સામે જોવે છે, હવે મેનેજરને એ સમય ખબર નથી હોતી કે આ જ નેપોલિયન છે। નેપોલિયન પોતે જાય છે, જે 20 માણસો થાંભલો ઊંચો કરતા હોય છે તેમને મદદ કરે છે અને મદદ કરીને જે થાંભલો છે તે નેપોલિયન પોતે ઊંચો કરવામાં મદદ કરે છે અને તે થાંભલો ઊંચો થઈ જાય છે। અને ત્યાર પછી મેનેજર પાસે જાય છે તો મેનેજરને એવું કહે છે કે ભાઈ તમારે આ 20 લોકો મહેનત કરતા હતા તો તમારે મદદ ના કરવી જોઈએ। ત્યારે પેલો મેનેજર કહે કે હું તો મેનેજર છું, હું શા માટે મહેનત કરું, કે મારે તો માત્ર એમને પ્લાન આપવાનો છે, હું શા માટે તેમને મદદ કરું। ત્યારે મેનેજર પાસે એને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે કોણ છો, ત્યારે નેપોલિયન જવાબ આપે છે કે હું પોતે જ નેપોલિયન છું, અને ત્યારે તે મેનેજર કોઈ બોલી નથી શકતો। મિત્રો વિચારો કે તમે કોઈ જગ્યાએ ઉભેલા છો અને ત્યાં કોઈને તમારી મદદની જરૂર છે તો તેને મદદ કરો। ઘણીવાર મિત્રો રોડ ઉપર એવું બને છે કે એક્સિડન્ટ થાય અને એક્સિડન્ટ થાય સમયે કોઈને પાણીની જરૂર હોય છે તો ત્યાં ટોળે ટોળા માણસો ઊભું હોય છે, પરંતુ જે વ્યક્તિ ત્યાં પડેલો હોય છે તે વારંવાર એવું કહે છે કે મારે પાણી પીવું છે, પાણી પીવું છે, પરંતુ બધા ફોટા પાડવામાં અને વિડીયો ઉતારવામાંથી ઊંચા નથી આવતા અને પેલો માણસ એમ તડફીને મરી જાય છતાં પણ કોઈ તેને પાણીનું પૂછવા માટે આવતો નથી। આ દિવાળી એ મિત્રો કે આ દિવાળીનો જે પર્વ, જે અહંકાર ઉપર જે આપણો આત્મવિશ્વાસ છે તેનો વિજય છે, આપણે તે રીતે મનાવીએ છીએ તો આપણે આપણા બધા વચ્ચે ભાઈચારો વધે મિત્રો, આપણે એકબીજાને પ્રેમ કરીએ, એકબીજાની જરૂરિયાત પૂરી કરીએ। માત્ર આપણે જ દિવાળી ખુશી મનાવીએ એવું નહીં, પરંતુ આપણી સાથે રહેતા દરેક વ્યક્તિ આપણી સાથે ખુશી મનાવે એવી શુભકામનાઓ મિત્રો। અને આ દિવાળી આપ સૌના જીવનમાં તમારે જે મેળવવાની ઈચ્છા હોય તે તમારી પૂરી થાય, આપણે સૌને એકબીજાને ઉપર ભગવાન આપણને આશીર્વાદ આપે અને આપણે ભગવાનના વાહલા થઈએ એવી શુભેચ્છાઓ સાથે મિત્રો આપ સૌને દિવાળી, નૂતન વર્ષ અને આપણા આવનારા બધા તહેવારો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ।